जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आजे फरी थी विषय गुजराती काव्य पांच छप्पा अने उखाणा एनी चर्चा करीशू। आ अगाउना लेक्चर नी अंदर आपणे छप्पानी वात करी हती, छप्पाना कवि तेमनो परिचय आप्यो हतो अने छप्पानुं जे स्वरूप छे એ સ્વરૂપની વાત કરી હતી। છ ચરણવાળું કાવ્ય સ્વરૂપ જેની અંદર સંસારની જે આંટીગૂટી છે તેની જે કંઈ પણ મહત્ત્વની બાબતો છે એ બાબતોનું સુંદર અક્ષરે કવિ નિરૂપણ કરતા હોય છે। આજે આપણે જે સાહિત્ય સ્વરૂપનું એનો અભ્યાસ કરવાનો છે તે છે ઉખાણા। ઉખાણા એ ભારતમાં જુદી જુદી ભાષાઓમાં એનો ઉપયોગ થતો હોય છે। માનવીની બુદ્ધિની ચકાસણી એમાં થતી હોય છે। અનેક વસ્તુઓ, પદાર્થ, વ્યક્તિ, પ્રાણી એની લાક્ષણિકતાઓ અલગ જ સ્વરૂપે, અલગ જ શબ્દોનો ઉપયોગ કરી રજૂ કરવામાં આવે છે ને એમાં બુદ્ધિશાળી વ્યક્તિઓ એનો જવાબ શોધે છે અને એના દ્વારા લોકોની બુદ્ધિ ચકાસવામાં આવે છે। આપણા સમાજની અંદર ઘણા એવા પ્રસંગો હોય છે, લગ્ન પ્રસંગોની અંદર અથવા કોઈ બીજા પ્રસંગોમાં આનંદ મેળવવા માટે આવા ઉખાણાઓ દ્વારા એક વ્યક્તિ બીજા વ્યક્તિની પરીક્ષાઓ, બુદ્ધિ ચકાસણી કરતા હોય છે। આ ઉખાણાના કવિ છે શામળ, કવિ શ્રી શામળ। પોતે પદ્ય વાર્તાકાર તરીકે પ્રસિદ્ધ થયેલા છે, જેમ અખાના છપ્પા પ્રેમાનંદના આખ્યાનો હોય છે, દયારામની ગરબીઓ હોય છે, તેમ શામળની પદ્ય વાર્તાઓ ભારતના મહાભારત, રામાયણ અને અન્ય કથાનકોના વિષયવસ્તુમાંથી લઈ અને એમણે અનેક સુંદર મજાની વાર્તાઓ લખી છે। શામળનો જન્મ અમદાવાદ પાસે આવેલા વેગણપુર એટલે કે હાલના ગોમતીપુર વિસ્તારની અંદર એમનો જન્મ થયો, ત્યાંના તે વતની હતા। અભ્યાસ કરી તેમણે સંસ્કૃત, વ્રજ અને ફારસી ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું અને ભારતમાં ગુજરાતમાં રહી સંસ્કૃત પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરી અને અપભ્રંશકાળની જે કથાઓ હતી એ કથાઓને પોતાની જ શૈલીમાં સુંદર રીતે પદ્યવાર્તા સ્વરૂપે રજૂ કરી હતી। એમની જે પ્રસિદ્ધ પદ્યવાર્તાઓ છે એમાં મદનમોહના, નંદબત્રીશી, સુડાબહોત્રી, વેતાળ પચીસી, ચંદ્રચંદ્રાવતી, પદ્માવતી, આ બધી વાર્તાઓ પ્રસિદ્ધ છે। મદનમોહના ખૂબ જ પ્રસિદ્ધ વાર્તા, મદન અને મોહના એની આસપાસની કથાનકને રજૂ કરતી આ વાર્તાઓ છે। એમાં એ બુદ્ધિ ચાતુર્યની ઘણી બધી વાતો કરવામાં આવી છે। અહીં જે બે ઉખાણા આપેલા છે એમાં પ્રથમ ઉખાણું છે એનો જવાબ છે પડછાયો, પડછાયા વિશે વાત કરી છે। કવિ કહે છે કે ચતુર નર તું ચેત, એક અચરત મેં દીઠું, સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું, કાયા ઉપર હાડ, હાડ પર વાળ ભણી જે, વાળ ઉપર છે રુધિર, સગુણ તેના જ ગણીજે, ખરી તે ઉપર ખાલ છે, ખાલ ઉપર વાળ જ નથી, વળી મુખમાંથી અમૃત જરે, શામળ કહે કહો કશી। શું કહે છે કે ભાઈ શામળ કહે છે કે કહો, પહેલી પંક્તિમાં ચતુર નર તું ચેત, એક અચરત મેં દીઠું, હે ચતુર નર તું ચેતી જા, કારણ કે મેં એક અચરજ દીઠું છે। અચરત અહીંયા તળપદા શબ્દો, અપભ્રંશ અને પ્રાકૃત શબ્દોનો ઉપયોગ કરેલો છે, અચરત એમાં એનું અચરજ મૂળ સંસ્કૃત શબ્દ છે આશ્ચર્ય, આશ્ચર્યમાંથી અચરજ અને અચરત આ શબ્દો બને છે। કવિ કહે છે કે ભાઈ મેં એવું કંઈક આશ્ચર્યજનક વસ્તુ દેખી, દીઠું એટલે દેખી, સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું, અધિક શબ્દ છે, અધિક એટલે વધારે, પુષ્કળ અથવા તો વિશેષ કહેવાનો મતલબ સુંદર રૂપ સ્વરૂપ
એટલું સુંદર સ્વરૂપ છે કે અમૃત કરતાં પણ મીઠું છે, અમૃતથી પણ મીઠું. કાયા ઉપર હાડ, હાડ પર વાળ ભણી જે. કાયા આ મૂળ સંસ્કૃત શબ્દ છે. કાયા એટલે શરીર. કહે છે કે ભાઈ કાયા અને હાડ એટલે હાડકા. કાયા ઉપર હાડ, હાડ પર વાળ ભણી જે. વાળ ઉપર છે રુધિર, સગુણ તે ના ગણી જે. રુધિર શબ્દ છે, રુધિર એટલે લોહી અથવા તો જેને આપણે રક્ત કહીએ છીએ, બ્લડ અંગ્રેજી. સુગુણ એટલે સદગુણ, સુગુણ તો સદગુણ. કવિ શું કહે છે અહીંયા કે ભાઈ મનુષ્યનો દેહ જે છે એ મનુષ્યના દેહનું શરીર હોય, શરીરમાં હાડકા હોય, શરીરના અંગો ઉપર રૂવાટી વાળ હોય, રક્ત લોહી હોય, સદગુણ હોય. આ બધા એને સદગુણ છે, શરીર કામનું છે. આપણે જ્યાં સુધી જીવન જીવીએ છીએ ત્યાં સુધી આ શરીરને સાચવીએ છીએ કે ભાઈ કાયા ઉપર હાડ, હાડ પર વાળ ભણી જે. વાળ ઉપર છે રુધિર, સુગુણ તેના જ ગણી જે. આ સુગુણ આ ગુણવાન વસ્તુઓ છે, લોહી, શરીર, હાડકા, આ ઉપયોગી વસ્તુ છે. પણ આગળ શું કહે છે, ખરી તે ઉપર તો ખાલ છે, ખાલ ઉપર વાળ જ નથી. ખરી એટલે નખ, પશુઓના જે રીતે નખ આવતા હોય છે, એટલે કે ભાઈ નખની ઉપર ખાલ, ખાલ ખાલ એટલે ચામડું, ચામડું છે. અને ખરી ઉપર તો ખાલ છે, ખાલ ઉપર વાળ જ નથી. એ નખની ઉપર જે ચામડું હોય છે એના ઉપર વાળ નથી હોતા. વળી મુખમાંથી અમૃત જરે સામળ કહો, કહે કહો કથી. આવું જે વસ્તુ છે એ શીતળતા આપે છે, એમાં વાળ નથી, એમાં શરીર નથી, એમાં ચામડું નથી, છતાંય આવું શીતળતા આપે તેવું વસ્તુ શું છે. સામળ કહે કહો કથી, કથી એટલે કે બોલીને કહો શું છે, એનો જવાબ આવે છે પડછાયો. અને બીજું ઉખાણું છે કે ભાઈ સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે, પીએ નહીં કોઈ પંથી હંસ નવ બેસે તીરે. કે ભાઈ એક સુંદર સરસ મજાનું સરોવર જોયું છે, એ નિર્મળ નીરે ભરેલું છે. નીર એટલે પાણી, જળ, અને નિર્મળ નિસ્વત્તા મળ એટલે સ્વચ્છ, મલિન એનો વિરોધી નિર્મળ થાય. કહે છે કે ભાઈ એવું સુંદર મજાનું એક સરોવર જોયું છે કે જે નિર્મળ છે, છતાંય પીએ નહીં કોઈ પંથી હંસ નવ બેસે તીરે. કે ભાઈ કોઈ પંથી, પંથી એટલે મુસાફર, કોઈ પ્રવાસી એનું પાણી પી શકતો નથી. કોઈ એના કિનારે, તીર એટલે કિનારો, કાંઠો, એના કાંઠે કોઈ પક્ષી બેસી શકતું નથી. અને આગળ કહ્યું છે કે તે સર સમીપ જાય બુડે ન જન જોતા જા જા. સમીપ, સમીપનો અર્થ થશે પાસે. કે ભાઈ એ સરોવરની પાસે જે જાય છે એ બુડે, ડૂબી જાય છે, અને જોતા જેમાં ડૂબી જાય છે. દુઃખ ન પામે દેહ રહે તરબીબે તાજા. તરબીબ શબ્દ છે, તરબીબ એટલે શરીર. કે ભાઈ આનાથી તાજું થવાય છે, આ સરોવરમાં ડૂબે એને દુઃખ નથી થતું, એના શરીરને દુઃખ નથી થતું, ઉફરતી એ તો તરોતાજા થાય છે. કવિ શામળ કહે કારમું, હોંશી જનને હિત હશે. સ્વામી લાવો સોહામણું તો સોળે પૂરા થશે. કારમું એટલે આકરું,
कवि श्यामल कहे छे कि भाई होसीजन ने हित थशे। होसीजन कोने कहेवाय? ए भाई जेनामां होश छे, कंईक करवाना कंईक बनवाना होश छे, एवा होसीजनना माटे आ हितकारी छे। स्वामी लावो सोहामणू, सोळे पूरा थशे। के भाई તમે એને લાવો તો અમે સોહામણા બનીશું અને અમારા સોળે શણગાર પૂરા કરીશું। આ જે એવી વસ્તુ છે કે જેનાથી માણસના સોળે શણગાર પૂરા થાય છે, પોતે જેવું સુંદરતા છે એ સુંદરતા સામે બતાવે છે। જેમ સરોવરની અંદર આપણો પડછાયો સ્વચ્છ પાણી હોય, નિર્મળ પાણી હોય, તેમ આપણો પડછાયો આપણું પ્રતિબિંબ દેખાય, એમાં પણ આપણું પ્રતિબિંબ જોવા મળે છે। એટલે આ રીતે આનો જવાબ થાય છે દર્પણ, બરાબર છે। એટલે આ રીતે આ બે ઉખાણા આપ્યા છે। પ્રાઇમરી લેવલથી તમને જુદા જુદા ધોરણમાં તમને ઉખાણા ભણવાના આવતા હતા, એવા ઉખાણા અહીંયા ચર્ચા કરી છે। આ કાવ્યની અંદર જે બે ઉખાણા આપ્યા છે એના પ્રશ્નોના જવાબ તમારે આગળના પીરિયડમાં જે છપ્પાના શબ્દાર લખ્યા હતા, છપ્પા અને એના પ્રશ્નોના જવાબ લખવાના, અને ઉખાણા એના પણ શબ્દાર્થ અને પ્રશ્નોના જવાબ લખવાના, એ સિવાય પ્રવૃત્તિ લખવાની તમારે બીજા ચાર પાંચ ઉખાણા જાતે લખવાના। ગુજરાતીની નોટમાં સ્વાધ્યાય અને અભ્યાસ પૂરું થાય એ તમારે શોધવાના અને એવા ઉખાણા જવાબ સાથે લખવાના। પાંચમા છઠ્ઠા ધોરણના લેવલના નહીં પણ થોડા એવું લેવલ લેજો, તમારી અગિયારમાં નવમાં દસમાં અગિયારમાંના લેવલના ઉખાણા સાહિત્યના તમે ઘણીવાર સર્ચ કરો તો યુટ્યુબ ઉપર ઇન્ટરનેટ ઉપર પણ મળી જાય, અને ઘણા વિદ્યાર્થીઓ પાસે એવા પુસ્તકો હોય તો એમાં પણ થી પણ તમે ઉખાણા લઈ શકો। દરેક વિદ્યાર્થીએ આનો આ કાવ્ય પાંચ ઉખાણા અને છપ્પા એના પ્રશ્નોના જવાબ લખી વોટ્સએપ કરવાના છે, જેની નોંધ લેવાશે, અને ગૃહ કાર્ય જેટલા અત્યાર સુધીના પાઠ પૂરા કરેલા છે એનું પૂર્ણ કરેલું જોઈએ। જય સ્વામિનારાયણ।